જય સ્વામિનારાયણ. ગઈકાલે પ્રમુખ પ્રશ્નોતરીની અંદર પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ગઢડા મધ્યના 63મા વચનામૃત પ્રમાણે ભગવાનને ભગવાનના ભક્ત તેમને મન કર્મ વચનને સેવવા તેનું ફળ શું છે. એટલે એનો જવાબ આવે, આમ તો ગઢડા મધ્યનું 67મું વચનામૃત લખ્યું હતું, પરંતુ એ ભૂલ હતી, કેમ કે ગઢડા મધ્યના 63મા વચનામૃતની અંદર આનો જવાબ આવે છે. અને એની અંદર શ્રીજી મહારાજ પોતે કહે છે કે એનું ફળ એ છે કે આપણો જે જીવ છે એ જીવ બળવાન થાય છે. એ જીવને બળવાન કરવાનો ઉપાય એ જ છે કે ભગવાનને ભગવાનના ભક્ત તેમને મન કર્મને વચને સેવવા, તો એનાથી જીવ બળને પામે છે. આની વાત શ્રીજી મહારાજે ગઢડા મધ્યના 63મા વચનામૃતની અંદર છેલ્લે આ વાત કરી, છેલ્લા લાઇનની અંદર ગઢડા મધ્યના 63મા વચનામૃતની અંદર. તો આપણે એ વચનામૃત છે માક્ષરવદી બીજના દિવસે શ્રીજી મહારાજ પોતે ગઢડાની અંદર વિરાજમાન હતા, અને એ વખતે મારા દાદા ખાચરના દરબારગઢની અંદર આ જે કહેવાય કે જે વચનામૃત છે મહારાજે કહેલું છે, એનું મથાળું છે બળ પામવાનું. વચનામૃત મથાળાની અંદર જ જવાબ આવી જાય છે. અને 8 ડિસેમ્બરના રોજ આ વચનામૃત મહારાજે કહેલું છે. અને પછી આપણે જે ફકરો છે, જે પેરેગ્રાફ જેની અંદર જવાબ આવે છે, આપણે વાંચીશું. માટે ભગવાનના ભક્તની જે સેવા કરવી તે બરાબર કોઈ પુણ્ય નથી, ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો તે બરાબર કોઈ પાપ નથી, એવું શ્રીજી મહારાજ પોતે આ વચનામૃતની અંદર વાત કરે છે. આગળ હવે જેમાં જવાબ આવશે એ હવે આવે છે. માટે જેને પોતાના જીવને બળવાન કરવો હોય તેને તો ભગવાન કે ભગવાનના ભક્તને મન કર્મ વચને શુદ્ધ ભાવે કરીને સેવવા, એવી વાત મહારાજ કરે કે જેને પોતાના જીવને બળવાન કરવો હોય, જો કોઈને એવી ઈચ્છા હોય કે જીવને બળવાન કરવો છે, તો મહારાજ કહે છે કે ભગવાનને ભગવાનના ભક્ત એમને મન કર્મ વચને કરીને સેવવા, તો એનાથી જીવ બળવાન થાય છે. યોગીજી મહારાજે યુવકો ઉપર પ્રેરણા પત્ર લખ્યો હતો. આ વચના અમૃતનો મહિમા આપણે જોઈએ તો યોગીજી મહારાજે અમદાવાદની અંદર પોતે હતા 1959ની સાલની અંદર. એ વખતે જાન્યુઆરીની આપણે યોગી મહારાજે પહેલી તારીખે જાન્યુઆરીની જ પહેલી તારીખે યોગી મહારાજ 1959ની સાલની અંદર અમદાવાદની અંદર પોતે આ વચનામૃતનો મહિમા કહેતા એક પ્રેરણા પત્ર જે એમણે યુવકો પ્રત્યે લખ્યો હતો એમાં એવી વાત કરી કે તમે બધા આ લોકના નથી. યુવકોને પત્રમાં એવું લખ્યું કે તમે બધા આ લોકના નથી, પરલોકના છો, તેનો કેફ રાખવો. ગઢડા મધ્યનું 63મું વાંચીને વિચારવું, આ આનંદના ફુવારા છૂટશે અને જય જયકાર થઈ જશે, એવું યોગીજી મહારાજ પોતે આ વચનામૃતનો મહિમા કહેતા બોલ્યા હતા કે આનંદના ફુવારા છૂટે અને જય જયકાર થઈ જશે, એવું પોતે એમના પ્રસાદિકા શબ્દો છે યોગી મહારાજ પોતે આવી વાત આ વચનામૃતના મહિમા કહેતા આશીર્વાદ આપેલા. તો આપણે આ પ્રમુખ પ્રશ્નોત્તરીની અંદર ગઢડા મધ્યનું 63મું વચનામૃત આપણે જોયું. આપણે આવી જ રીતે પ્રમુખ પ્રશ્નોત્તરી દ્વારા વચનામૃત વિષયક આપણે જાન્યુઆરી મંથ દરમિયાન વચનામૃતના અમૃત વિષયક આપણે વચનામૃતમાંથી થોડોક અંશ એનો મહિમા એ સાંભળતા રહીશું. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ.